કચ્છમાં, ત્યારથી વાતાવરણમાં પલટો આવેલો અને આજે સવારે 6 વાગ્યા સુધીમાં જે 24 કલાક પૂરા થાય તેમાં જામજોધપુર તાલુકામાં 91 mm વરસાદ પડ્યો હતો. બીજે બધે સરેરાશ લગભગ 25 મિલીમીટરની આજુબાજુ વરસાદ હતો, પરંતુ આજે સવારે 6 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે લગભગ 6 કલાકની અંદર સૌથી વધારે વરસાદ જામનગર તાલુકામાં પડેલો છે અને લગભગ 119 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. બીજા બધા તાલુકામાં પણ વધતે ઓછે અંશે જે વરસાદ પડ્યો છે એ 25 થી 30 મિલીમીટરની વચ્ચેની સરેરાશ આવે છે. બીજું, ગઈકાલે સાંજ પછી અને મોડી રાતથી જે પવનની ગતિ હતી તે વધીને 70 કિલોમીટર અથવા એનાથી થોડીક વધારે 70 થી 80 કિલોમીટર પર અવરની પવનની સ્પીડ થઈ ગઈ હતી અને તેના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને રસ્તાઓ પણ ટેમ્પરરી બ્લોક થયા હતા. એવા કુલ 239 કેસો હતા કે જેમાં વૃક્ષો ધરાશાયી થવાથી રસ્તા બ્લોક થયા હતા, પણ એ તમામ તંત્રએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમોએ તમામ કિસ્સામાં એ ઝાડ ખસેડી લીધા છે અને હાલની તારીખે અત્યારના ટાઈમે કોઈ ઝાડ પડવાને કારણે કોઈ રોડ બ્લોકેજ થયેલા નથી. બીજું, ક્યાંક ભારે પવનને કારણે એઝ એ પ્રિકોશનરી મેઝર પાવર શટડાઉન કરવો પડેલો એવા લગભગ 172 જેવા ગામ છે કે જ્યાં ટેમ્પરરી પ્રિકોશનરી પાવર શટ કરવો પડ્યો છે સબસ્ટેશનમાંથી, અને લગભગ 75 થી 80 જેવા ગામોમાં પોલ પડી જવાથી પવનમાં અને એવા અન્ય કોઈ કારણોસર પાવર ફેલ્યોર ટેમ્પરરી જે થયેલું છે અને ટીમો અત્યારે જેવું પણ પરિસ્થિતિ પવનની અને વરસાદની ઓછી થાય એટલે ટીમો સર્વે કરી અને એને રિસ્ટોર કરશે. કોઈ માનવ મૃત્યુ છેલ્લા 36 કલાકમાં થયેલું નથી અત્યાર સુધીમાં. 3 વ્યક્તિઓને માનવ ઈજાના 3 કેસો છે અને પશુ મૃત્યુમાં 4 પશુ મૃત્યુ થયેલા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.